આપડી દીકરી જવાન થઈ બરોબર જવાન થઈ કાલે હવારે પારકા પાદર મોકલવાની આપડે લૂલો લંગડો બાડો બબડો દીકરો હોય બરોબર તો આપણું ઘર હકવે પણ આ હગા સંબંધી આપણે મેળા બોલે બોલો પાડોશી નું ન સંભળાતું મારે પાડોશી નું એ આપણા હાથમાં થોડી વાત છે ગામ મૂકીને વી જવું આપડે ગામ મૂકીને ભલે ન જવો પણ બે માણસ પૂછાય દવાખાને તમને ખબર છે ને કેટલા ધક્કા ખાયા એવા આપણે ઈ જ તને કહું છું જ્યાં જ્યાં બધાએ કીધું કે આ ભૂવો હારો ઓલો ભૂવો હારો બધા ભૂવે આપણે જઈએ ઓ સીતારામભાઈ આવ આવ છોટો આવ શું છે ભાઈ બસ શાંતિ શાંતિ હું હાલે છે શાંતિ છે બોલ આ કેમ હોશિયાળા તને બે માણા બેઠા કાંઈ નહીં કાંઈ વાત વાતમાં શું કાંઈ કાંઈ નહીં ભાઈ હું આવતો તમે તમારી બધી વાત સાંભળી બે માણાની કામ કર ને ભાઈ આપડે બાજુના ગામે છે ને મઢી દાઢી વાળા બાપુ છે બહુ સાક્ષાત બાપુ છે એનું કામકાજ બહુ સારું છે જાણી લે પેલા કેમ લાગે ભાભી સાવ ના આટો મારી આવો ને જોતા હા તમારે શ્રદ્ધા રાખજો ભગવાન ઉપર ભરોસો રાખજે લખ નિરંજન શિવ 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 ઓમ શિવ 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 એમના ઘરે 15 વર્ષ થી એના લગ્ન નહી 15-17 વર્ષ થી પણ એના ઘરે દીકરાનો જન્મ નથી થયો બાપુ
તેમને કઈક દુઃખ ને નિવારણ કરો બાપુ. ભૂગાભાઈ, બાપુ મારે સંતાન તો છે પણ દીકરી છે, દીકરો નથી. થઈ જાય સંતારે, 15 વર્ષ તો થયા બાપુ, કેટલી જગ્યાએ જોર આવી, ઉપાય જ નથી આવતો, દવા કરાવી, ડોક્ટરો કેટલા બદલી નાખ્યા, બરોબર નથી. હવે તમે અહીંયા આવ્યા છો એટલે તમારું સમસ્યાનું નિવારણ થશે એટલે થશે તે તમારે, બરોબર. 2 મિનિટ ખમો, હું ધ્યાનમાં જોઈ લઉં, બરોબર. તમારા ભાગ્યમાં તો પુત્ર લખેલો છે જ તે, પણ એક સમસ્યા છે એના કારણે તમારે પુત્ર થતો નથી. એ વળે કેવી સમસ્યા? ગમે એ કરવા તૈયાર છું, કરવું પડશે, કરીશ બાબુ. જો પુત્ર થાય છે ને મારે, તો હું ગમે એ સમસ્યા, ગમે એટલો ખર્ચો થાય એ બધું કરીશ. જ્યાં સુધી તમારી જે છોકરી છે ને એક, એ છે ને ત્યાં લગી તમારે છોકરો કોઈ દી નહીં થાય. હે? હા, છોકરીના હિસાબે છોકરો નથી થતો. નહીં, જ્યાં સુધી એક છોકરી મારા ઘરમાં છે ત્યાં સુધી મારે છોકરો નહીં થાય. હા, છોકરો નહીં થાય ત્યાં લગી. બીજું કઈ નિવારણ નથી? નહીં. તો ઈલાજ શું બાપુ? કઈ તો દીધું, આનો ઈલાજ કઈ નહીં. જ્યાં લગી એના ઘરે જે છોકરી છે ત્યાં લગી એના ઘરે પુત્ર નહીં થાય. હવે આ તમારે ઓલું સમજવાનું છે, એમાં હું બીજું આગળ કઈ ન કહી શકું, બરોબર. ભલે બાપુ, પ્રણામ. આવો પ્રણામ. ક્યાં ગયા છે? હજી લગી ના આવ્યા, ક્યાં હવાર ના ગયા છે? એક તો સોળી ની ઉપાય થી મારે, અને એમાં ગામના મેણા બોલે, એટલે મારે બધી બાજુ થી ઉપાય થી છે. આવ્યા તમે? ગયા તા કે? હા, જઈને આવ્યો. કે શું કીધું? કે જ્યાં સુધી તમારા ઘરમાં દીકરી છે ને, ત્યાં સુધી કે દીકરો નહીં થાય. એમ તો કેમ બને? દીકરીની કઈ વ્યવસ્થા કરવી પડશે. વ્યવસ્થા શું કરે દીકરીની? તમે બોલતા શરમ ના લાગતી? મારે દીકરો જોવે. તો દીકરો જોવે તો હું દીકરીનું કોવામ નથી ગેવી. વાતો કરો તે, મારે દીકરી અને દીકરો બે સમાન. દીકરો ન હોય તો હાલશે, દીકરી છે કે નહીં? મારે બે સમાન, મારે દીકરો જોવે, બરાબર. હું મારી રીતે વ્યવસ્થા બધી કરી નાખી, તું મૂંગી મરજે, કઈ ન બોલતી આમ, બરાબર. મારે કઈ કરવાનું થતું જ ન. સાની મની બે, મારે દીકરો જોવે. કીધું મેં તમને, દીકરી છે કે નહીં? એ દીકરો અને દીકરી બે સમાન છે. એ દીકરી જે હોય એ કાઈ ને તમે છે ને છોડીને, મારી છોડીને કઈ ન કરતા. બેઠું બેઠું.
રહ્યો તો તું બે કરે આવને પપ્પા હું કરો છો પણ તમે મને કહો છો રાવ તમને કેટલો પરસે વળી ગયો જો તો પપ્પા બેઠી જાઓ બેઠી જાઓ તમે બેઠી જાઓ બેઠી જાઓ બેટા હું તને મારવા લાગ્યો મને ત્યારે ખબર પડી કે દીકરો હોય કે દીકરી બે એક સમાન હોય છે તું મારી જો એટલું ધ્યાન રીતે રાખતી હોય જીવનમાં મારું કેટલું ધ્યાન રાખે હે બેટા દીકરો કેવો થાય નક્કી થોડું છે મોટો થઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો મને તું મારી એક સમાન છું દીકરી તું મારી દીકરી છો વાલી દીકરી છો બેટા હું કામ રડો બેટા કાલ કોઈ બાપ નો જિંદગી હું તો મારું કારું નહીં કહેતો પણ જીવનમાં કોઈ પણ મા બાપ હોય ને એ દીકરી ને દીકરી તરાક રાખે દીકરો હોય કે ના રડો રડો ને મન ન ગમે તું ઘરની લક્ષ્મી કેવા બેટા